press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 28 નવેમ્બરના મહત્ત્વના કરંટ અફેર્સ. જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ લેક્ચરની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને ફેસબુક પેજને પણ લાઇક કરો. આ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર પદે કોની નિયુક્તિ કરવામાં આવી? તો હાલમાં જે આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, એમના દ્વારા સુનિલ અરોરા છે તેમની મુખ્ય ચૂંટણી કમિશનર પદે નિયુક્તિ કરવામાં આવી છે. હવે આ તમે ઇમેજમાં જોઈ શકો છો, આમનું નામ છે સુનિલ અરોરા. હવે જે ચૂંટણી પંચ હોય છે એના વિશે વાત કરીએ તો એમાં 3 કમિશનર હોય છે, 1 મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને બીજા જે 2 હોય છે ખાલી કમિશનર હોય છે, ચૂંટણી કમિશનર. તો એમાં જે મુખ્ય કમિશનર હતા એ હતા ઓપી રાવત, પણ તેઓ 2 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થાય છે. તો તેના સ્થાને જે બીજા કમિશનર હતા સુનિલ અરોરા, તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવે છે. તેથી તેઓ 2 ડિસેમ્બર પછી ચાર્જ સંભાળશે. હવે આપણે ચૂંટણી પંચ વિશે વાત કરીએ તો ચૂંટણી પંચ છે એનું અનુચ્છેદ છે 324, બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણી પંચ આવે છે. અને આ જે ચૂંટણી પંચ છે એ કોની કોની ચૂંટણીઓ કરાવે છે એ પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે એ ક્વેશ્ચન, કે ચૂંટણી પંચ છે એ કોની કોની ચૂંટણીઓ કરાવે છે. તો પહેલાં છે લોકસભા, પછી રાજ્યસભા, આ બંનેની ચૂંટણી કરાવે છે. પછી છે જે બધા રાજ્યો છે ભારતના એની વિધાનસભા, બધા રાજ્યોની વિધાનસભા. પછી આવે છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો આજે 5 છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બધા રાજ્યોની વિધાનસભા, પછી લોકસભા અને રાજ્યસભા, આ બધાની ચૂંટણી છે ચૂંટણી પંચ કરાવે છે, કે જેનો અનુચ્છેદ છે 324. અને હાલ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ થવાની છે સુનિલ અરોરાની. હવે આ છે રાષ્ટ્રપતિ દ્વારા એની કરવામાં આવે છે નિયુક્તિ. પછી એમની મુદત હોય છે કાં તો 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે પહેલાં આવે તે. પછી એમનો પગાર હોય છે એ 2.5 લાખ, એટલે કે 2.5 લાખ જેટલો પગાર હોય છે મહિને. હવે આની જે ચૂંટણી પંચ છે એની સ્થાપના કરવામાં આવી હતી 25 જાન્યુઆરી 1950ના દિવસે. તેથી જે 25 જાન્યુઆરી છે, દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવે છે. જે રાષ્ટ્રીય મતદાર દિવસ છે દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. તો હવે તમારા માટે એક ક્વેશ્ચન છે, એ છે કે આપણા જે ફર્સ્ટ ભારતના, સ્વતંત્ર ભારતના જે ફર્સ્ટ ચૂંટણી કમિશનર હતા એમનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ક્યાં ભગવાનની 17 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો જે બિહારના મુખ્યમંત્રી છે જેમનું નામ છે નીતિશ કુમાર, તેમણે બિહારમાં ભગવાન ગૌતમ બુદ્ધની 17 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રતિમા છે એનું અનાવરણ કર્યું છે અને આજે 17 ફૂટ જેટલી ઊંચાઈ છે આની. હવે આ છે એક તળાવમાં આવેલી છે, જે બિહાર છે એમાં એક રાજગીર કરીને એક ક્ષેત્ર આવેલું છે, ત્યાં રાજગીર છે તેમાં એક ઘોરા કટોરા તળાવ આવેલું છે. આ તમે જે તળાવ જોઈ રહ્યા છે એમનું નામ છે ઘોરા કટોરા તળાવ. તો તેમાં ભગવાન બુદ્ધ છે એની 17 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ત્યાંના મુખ્યમંત્રી નીતિશ કુમારે. હવે અહીંયા જવા માટે જે વાહનો હશે આ બધા એવા પેટ્રોલ ડીઝલના નહીં ચાલે, આ જે ઇલેક્ટ્રિક વાહનો હશે એને જ અનુમતિ મળી છે ત્યાં જવાની. બીજું એ કે હમણાં આપણે જોયું કે એક પછી એક રાજ્યોમાં મૂર્તિઓ બનાવવાનું અનાવરણ થઈ રહ્યું છે અને ઘોષણા કરવામાં આવી છે, તો એક વખત એ પણ રિવિઝન આપણે કરી લઈએ. પહેલાં જોઈએ ગુજરાત વિશે, તો 182 મીટરની પ્રતિમા સરદાર પટેલની. પછી આપણે જોઈએ તો 221 મીટરની પ્રતિમા ક્યાં ઉત્તર પ્રદેશમાં શ્રીરામની બનવા જઈ રહી છે. પછી છે 351 ફૂટ અથવા તો 106 મીટર રાજસ્થાનમાં ભગવાન શિવની મૂર્તિ બનવા જઈ રહી છે રાજસ્થાનમાં. પછી આવ્યું છે આ છે બિહાર, એમાં 70 ફૂટની ભગવાન બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. તો આ બધું આપણે જોઈ ગયા છે અગાઉ. બિહાર વિશે જોઈએ તો ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને નેપાળ સાથે સરહદ ધરાવે છે. બિહારના જે ગવર્નર છે એમનું નામ છે લાલજી ટંડન અને મુખ્યમંત્રી એ છે નીતિશ કુમાર. રાજધાની છે એ છે પટના.
નેક્સ્ટ છે, જર્મનીમાં યોજાયેલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો હાલ જ જર્મની જે છે દેશ, જર્મની દેશમાં ત્યાંની એક કોટ બસ કરીને શહેર આવેલું છે, કોટ બસ, ત્યાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ યોજાઈ ગયો. તો તેમાં આપણા ભારતની જે દીપા કર્માકર છે, જે ત્રિપુરાના છે, તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ જે દીપા કર્માકર છે તેમણે જે જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ યોજાણો તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને દીપા કર્માકર છે ત્રિપુરાના રહેવાસી છે. દીપા કર્માકર વિશે જોઈએ તો તેઓ ત્રિપુરાના રહેવાસી છે અને તેમને બે એવોર્ડ મળેલા છે, એક રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અને બીજું છે પદ્મશ્રી એવોર્ડ. ત્રિપુરા આપણે જોઈએ તો અહીંયા પૂર્વોત્તર રાજ્ય આવેલું છે, જે સરહદ ધરાવે છે આસામ, મિઝોરમ અને બાંગ્લાદેશ સાથે. ત્રિપુરાની રાજધાની એ છે અગરતલા અને ત્રિપુરાના જે ગવર્નર છે એમનું નામ છે કપ્તાન સિંહ સોલંકી તથા ત્રિપુરાના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે બિપ્લબ કુમાર દેવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ તેમણે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા અધિકરણ કે જેમને ઇંગ્લિશમાં કહેવાય છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એના કેટલામાં રચના દિવસનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલ જે આપણા ગૃહ રાજ્યમંત્રી છે કિરણ રિજિજુએ તેમણે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા અધિકરણના 14મા ફોર્મેશન ડે એટલે કે 14મું રચના દિવસનું ઉદ્ઘાટન કર્યું છે. આ છે આપણા ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ, જેઓ અરુણાચલ પ્રદેશથી છે અને લોકસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. હવે આપણે આ જે NDMAની વાત કરીએ તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કે જેનું હાલ 14મા ફોર્મેશન ડેનું ઉદઘાટન થયું છે. આની સ્થાપના થઈ હતી 2005માં. જે કુદરતી આપત્તિઓ આવતી હોય છે તેના માટે આનું ગઠન કરવામાં આવ્યું છે કે તેના અગેન્સ્ટ, તેના વિરુદ્ધ આપણને રક્ષા મળી રહે. હવે આ આવે છે ગૃહ મંત્રાલય અંતર્ગત. તો તમારા માટે એક ક્વેશ્ચન છે કે જે ગૃહમંત્રી છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ છે, તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે સામાજિક સુરક્ષા યોજના લોન્ચ કરી? તો હાલમાં ભારતના જે પાડોશી દેશ છે નેપાળ, તેમણે હાલ જ સામાજિક સુરક્ષા યોજના એટલે કે સોશિયલ સિક્યુરિટી યોજના લોન્ચ કરી છે. નેપાળ છે આપણો પાડોશી દેશ છે અને નેપાળે આ યોજના લોન્ચ કરી છે. તો શા માટે લોન્ચ કરી છે? તો ત્યાંના જે ઔપચારિક ફોર્મલ એરિયા હોય છે, ઔપચારિક ક્ષેત્ર, એના કારીગરો માટે આ યોજના છે. એમને સુરક્ષા પાડવામાં આવશે, આરોગ્યની, મેડિકલની એવી બધી સુવિધાઓ એને આપવામાં આવશે. નેપાળ વિશે આપણે જોઈએ તો એના પ્રાઇમ મિનિસ્ટર જે વડાપ્રધાન છે એમનું નામ છે KP શર્મા ઓલી. પછી નેપાળના જે રાષ્ટ્રપતિ છે એ છે મહિલા રાષ્ટ્રપતિ, એમનું નામ છે વિદ્યાદેવી ભંડારી. અને નેપાળની રાજધાની એ છે કાઠમાંડુ. અને વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ નેપાળમાં જ આવેલું છે. નેક્સ્ટ છે, ઓક્ટોબર 2019માં યોજાનારી 50મી યુનિયન વર્લ્ડ કોન્ફરન્સ ભારતના કયા શહેરમાં થશે? તો આજે 50મી યુનિયન વર્લ્ડ કોન્ફરન્સ છે એ 2019 ઓક્ટોબરમાં યોજાશે અને તે ભારતના હૈદરાબાદ શહેરમાં થશે. આ શું છે, આ જે યુનિયન વર્લ્ડ કોન્ફરન્સ છે એ શું છે? તો આ એક તો કેન્સર માટેની છે, ફેફસા માટેની. હવે ફેફસા અને ટીબી થાય છે એ ફેફસાની બીમારી છે, એટલે કે ફેફસાને લગતી જેટલી બધી બીમારી હોય છે એનો નિકાલ લાવવા માટે અને એના વિશે વિચારવા માટે આની જે કોન્ફરન્સ છે થતી હોય છે. અને આની અગાઉ જે 49મી હતી એ થઈ હતી નેધરલેન્ડમાં અને 50મી છે આવતા વર્ષે આપણા હૈદરાબાદમાં થશે. તો આ છે દર વર્ષે આની કોન્ફરન્સ કરવામાં આવે છે અને આ જે ટીબી છે ફેફસા વિરુદ્ધ, ફેફસાના જે રોગો છે એનો નિકાલ કરવા માટે આ કરવામાં આવે છે. તો આપણે ભારત છે તેમણે ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, જે ટીબી છે એને 2025 સુધીમાં સંપૂર્ણ રીતે દૂર કરવાનો નિશ્ચય કર્યો છે તથા જે વિશ્વ છે વિશ્વએ ટીબીને 2030 સુધીમાં સંપૂર્ણપણે એનો નિકાલ દૂર કરવાનો નિશ્ચય કર્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ભારતે ટીબીને કયા વર્ષ સુધીમાં ભારતમાંથી દૂર કરવાનો નિશ્ચય કર્યો છે, એ છે 2025 સુધીમાં. હૈદરાબાદમાં થવાની છે તો અહીંયા હૈદરાબાદ આપણે જોઈ લઈએ, તેલંગાણામાં આવે છે. તેલંગાણા છે આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ટચ કરે છે. તેલંગાણામાં છે હાલ જ વિધાનસભા ભંગ થઈ છે. તેલંગાણાના જે મુખ્યમંત્રી હતા એ હતા ચંદ્રશેખર રાવ અને તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેના ગવર્નર એક જ છે, એમનું નામ છે ESL નરસિમ્હા અને તેલંગાણાની રાજધાની એ છે હૈદરાબાદ. વન લાઇનર વિશે વાત કરીએ તો પહેલું છે
टैक्स चुकवणी में बिटकॉइन ने मान्यता अपनार ओहियो स्टेट अमेरिका प्रथम राज्य बन्यो। हवे आज ओहियो स्टेट है अमेरिका एक राज्य है और बिटकॉइन अपने नाम सांभळेलुं छे, बहु चर्चित नाम है, क्रिप्टोकरंसी एक है बिटकॉइन, तो ये टैक्स चुकवणी में बिटकॉइन ने मान्यता आपी है, तो यो अमेरिका प्रथम स्टेट आ बन्यो छे। अमेरिका विषे बात करिए तो एना 45मा राष्ट्रपति ए डोनाल्ड ट्रम्प, अमेरिका की राजधानी ए वॉशिंग्टन डीसी। नेक्स्ट है नासा नु इनसाइट स्पेसक्राफ्ट लॉन्च थयाना 7 महीना पछी मंगल ग्रह पर लैंड थयु छे। तो आज नासाए एक इनसाइट स्पेसक्राफ्ट लॉन्च कर्यु हतु 7 महीना पहला। अहींया तमे जोई शको छो मंगल ग्रह पर लॉन्च लैंड थई गयु छे अने त्यांथी तेणे तस्वीर पण एक सेंड करी छे, आ तमे जोई शको छो। हवे नासा विशे वात करीए तो एनुं फूल फॉर्म घणी वखत पूछातुं होय छे एक्जाम में, के जे यूएसए नी एजेंसी छे, स्पेस एजेंसी, नेशनल एरोनॉटिक्स एंड स्पेस एडमिनिस्ट्रेशन, के जे नासा नो फूल फॉर्म छे। हवे आ यूएसए नी स्पेस एजेंसी छे, आपणा भारत नी स्पेस एजेंसी छे एनुं नाम तमे मने कमेंट बॉक्स में जणावो, अने एना विशे एनुं फूल फॉर्म अथवा तेनी स्थापना एना विशे जेटली खबर होय ए पण तमे मने कमेंट बॉक्स में जणावो। नेक्स्ट छे अमेरिका नी मांचेस्टर इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी, एना वैज्ञानिकोए विश्वनुं प्रथम अवाज वगरनुं प्लेन बनाव्युं छे। विश्वनुं प्रथम अवाज वगरनुं प्लेन कोणे बनाव्युं छे, तो अमेरिका नी मांचेस्टर यूनिवर्सिटीना वैज्ञानिकोए। नेक्स्ट छे भारतीय हवामान खाताए नदीना पाणीना स्तरमां थता वधारा घटाडानी जाणकारी मेळववा माटे इम्पेक्ट बेज फोरकास्टिंग एप्रोच नामनी नवी सिस्टम विकसावी छे। हवे आपणे हाल ज जोयुं के जे केरळ राज्य छे एमां केटलो चोमासामां केटलो नुकसान थयुं हतुं, जे डेम हतो ए ओवरफ्लो थई गया हता तेना कारणे। तो हवे आ जे नदीओ होय छे खास करीने डेम एमां जे पाणी छे एमां वधारो घटाडो एना स्तरमां जे वधारो ने घटाडो थाय छे तो एनी जाणकारी आपणने ऑटोमेटिक मळी रहे एना माटे भारतीय हवामान खातुं छे तेमणे एक सिस्टम विकसावी छे, तेमनुं नाम छे इम्पेक्ट बेज फोरकास्टिंग एप्रोच। आना उपरथी आपणने नदीना स्तरमां केटलो वधारो ने घटाडो थाय छे एनी जाणकारी मळी रहे छे। तो भारतीय हवामान खातुं एने इंग्लिशमां कहेवाय छे इंडियन मटीरियोलॉजिकल डिपार्टमेंट IMO। तो आनी स्थापना थई हती 1875 हवे तमने जे प्रश्न पूछ्या हता एमां पहेलुं छे प्रथम मुख्य चूंटणी कमिश्नर जेमनुं नाम छे सुकुमार सेन अने तेओ रह्या हता 1950-1958 सुधीमां। बीजुं छे केन्द्रीय गृहमंत्री जेमनुं नाम छे राजनाथ सिंह जे होम मिनिस्टर छे आपणा। पछी छे भारतीय अवकाश संस्था जे आपणी स्पेस एजेंसी छे ईसरो जेमनुं फूल फॉर्म थाय छे इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन, इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन जेनी स्थापना थई हती 15 ऑगस्ट 1969 में। हवे आनी स्थापना आम तो 1962 में थई हती पण त्यारे एनुं नाम हतुं इन्स्कोबार, पण 1969 में एटले के 15 ऑगस्ट 1969 में एनुं नाम करवामां आव्युं ईसरो तरीके एनी स्थापना करवामां आवी। एना चेरमेन हालनी तके छे के सीवन अने एनुं हेडक्वार्टर आवेलुं छे बेंगलोर में आवेलुं छे। કાલનો ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે સી સલમાન ખાન। આજનો ક્વેશ્ચન છે તમારા માટે છે તાજેતરમાં ચીનમાં રમાયેલી મહિલા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફીમાં કોણ કયો દેશ વિજેતા બન્યો છે, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત અને નેધરલેન્ડ। આપણે આના વિશે વાત કરી હતી કે એક દેશ છે 7મી વખત વિજેતા બન્યો છે, તો એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો। તો આવી જ રીતે ડેઈલી વિડીયો કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયો સારો લાગે તમારા મિત્રોને શેર કરો અને લાઇક જરૂર કરો। આ વિડીયોની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને લેટેસ્ટ અપડેટ માટે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, અને કોઈ સજેશન હોય તો તમે આ મેઇલ ID ઉપર અમને લખી શકો છો। થેન્ક યુ।